વેલકમ ફ્રેન્ડ્સ, બહુ સરસ મજાનું પેપર 3 ની અંદર આપણને મજા આવે એવું જે પાઠ હોય તો આવડા છે. 5 માર્ક રોકડા કરી લેવાના થાય. શું કામ? તો કે જુઓ, ઈમેલ છે, ઈમેલ તો આપણને આવડે જ છે. બે પેપરમાં આપણે આની પહેલા પેપરમાં તો એની સરસ મજાની નોટ્સ આપણે આપી હતી, યાદ હોય તમને, યાદ છે કે નહીં? હે, ડ્રાફ્ટ કરવાનો છે ઈમેલ ઓન બિહાફ ઓફ કોના, તમારે નથી લખવાનો, યાદ રાખજો ભાઈ. કોણ લખશે ઈમેલ? પરેશ ભટ્ટ. એટલે ફ્રોમમાં પરેશ ભટ્ટનું આવશે. પરેશ ભટ્ટનું ઈમેલ આઈડી આપ્યું જુઓ તો, નથી આપ્યું બનાવજો. ફ્રોમમાં એનું ઈમેલ આઈડી લખજો. ઓલા તમને આપ્યું હતું ને મેં, ઓલો ફોર્મેટ, એમાં 30 વર્ડ્સ સબ્જેક્ટ આપ્યો છે. સબ્જેક્ટ જો આર્યો, ટુ ઇન્ફોર્મ અબાઉટ ધ પ્રિકોશન્સ ફોર પ્રિવેન્શન ઓફ COVID-19 ઇન્ફેક્શન. આ બધું સબ્જેક્ટમાં લખી શકો. આવડું આ કોને લખવાનો છે? ફ્રેન્ડને લખવાનો છે, એટલે ડિયર ને યોર સિન્સિયર ફ્રેન્ડ ને એવું નામ આપ્યું. જો ઇલેશ જોશી એને લખવાનો છે. એનું ઈમેલ આઈડી તમારે બનાવ નથી, આપ્યું જ છે, યાદ રાખજો, આપ્યું છે. એટલે એ જ લખવાનું થાય ટુ માં, બરાબર? આટલું કામ કરશો તો એ તમને આઉટ ઓફ 5 મેક્સિમમ માર્ક મળશે. ને પછી તો તમારે આપણને આવા વીતેલી જ છે, 3-3 વેવ કાઢી લીધી આપણે. કોની? કોવિડની. એ અલગ અલગ વેરિયન્ટ, બધા વેરિયન્ટના. અને શું કરવાનું? પ્રિકોશન, માસ્ક પહેરવાનું, એ બધું આપણને ખબર જ છે. વારંવાર હાથ સેનિટાઈઝ કરવાનું, એ બધું લખવાનું જ છે એમાં. એને એની સૂચનાઓ તમે લખશો ને તો એ તમારા સેન્ટેન્સ મારા ખ્યાલ મુજબ 7-8 સેન્ટેન્સ એવા થઈ જશે. પણ બહુ જાજો આખો પેરેગ્રાફ COVID-19 લખી નાખતા નહીં. હો, એ ઓલું નથી લખવાનું, નિબંધ. વળી ઈમેલમાં નિબંધ ઠોકીને બેહાડતા, એ નથી કરતું. 30 શબ્દોમાં એટલે ટૂંકી ઇન્ફોર્મેશન કરવાની છે બધી. ભાઈ બહાર જવાનું ટાળે, સોશિયલ ડિસ્ટન્સ, ફિઝિકલ ડિસ્ટન્સ, એ બધું લખવાનું. હવે ઓરમાં આપણને રિપોર્ટ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની, એ આપણું ટાઇટલ છે. સ્કૂલમાં છે, બરાબર? એટલે વેન્યુ તમને ખ્યાલ આવી જાય ને. વેન્યુ એટલે કે તમારા ગામનું નામ, તમારી સ્કૂલનું નામ, એ વેન્યુ સ્થળમાં લખી નાખવાનું. લાસ્ટ વીક કીધું ને, કોઈ ચોક્કસ તારીખ આપેલ નથી. એટલે મજા કરો તમે, તારે શું કામ મજા કરો કે તારીખ તમે બોર્ડની એક્ઝામની નાખવી નાખી દો ને. મેં કહે ના પડી, આજની તારીખ નાખી દો. પણ તમારે પછી યાદ રાખવાનું કે આ તારીખે છો તો આજની તારીખ બાદ કરી દેવાની એમાંથી, આગલા દિવસે લાસ્ટ. કારણ કે તમારે ભૂતકાળમાં લખવાનો છે. 60 વર્ડ્સ, અડધું પોણું પેજ તો લખવું જ પડશે. એન્યુઅલ પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશન તમને પોઈન્ટે આપેલા છે અહીંયા. વાર્ષિક ઇનામ વિતરણનો કાર્યક્રમ, તમારે ડેટ પ્લેસ, હે, સરસ મજાની સુવિધાવાળું આપ્યું છો, પોઈન્ટ આપેલા છે. ચીફ ગેસ્ટ કોણ હતું, એમાં કલ્ચરલ એક્ટિવિટીઝ ક્રમ, એવી ડાન્સ, પ્રાર્થના થઈ, પ્રે થઈ, સોંગ થયું કોઈ સારું. પછી એકેડેમિક એકોર્ડિંગ ટુ મેરિટ્સ ઇન ધ રિઝલ્ટ, ફર્સ્ટ રેન્ક, સેકન્ડ રેન્ક, થર્ડ રેન્ક, જેને આવ્યો એને નામ સહિત કહી દેવાનું કે આનું, આ ભાઈનું આ ફર્સ્ટ રેન્ક હતો, આનો સેકન્ડ રેન્ક, આ સ્ટાન્ડર્ડમાં હતો, એવી રીતના. બેસ્ટ સ્ટુડન્ટ, સ્ટુડન્ટ ઓફ ધ યર, સ્પોર્ટ્સમેન ઓફ ધ યર, અને અધર એવોર્ડ્સ સારા બિહેવિયર માટે. કોણે એવોર્ડ્સ આપ્યા, ટ્રોફી આપી, સર્ટિફિકેટ આપ્યું, એ બધું તમારે એમાં લખવાનું છે. તો રિપોર્ટમાં યાદ રાખજો આટલું.